નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે. મિત્રો, ઘડિયાળનો આજે આપણે સરસ મજાનો એક નાનકડો અને છેલ્લો ભાગ જે છે એ મિત્રો લઈને આવ્યા છીએ. ઘણી બધી વખત મિત્રો પરીક્ષાની અંદર મિત્રો એવા પ્રકારનો પ્રશ્ન જે છે એ મિત્રો મુકાતો હોય છે કે ત્રણ પ્રશ્ન મિત્રો મુખ્ય બનતા હોય છે. ખાસ ધ્યાન રાખજો, એક જ વાર મિત્રો આ તમારે શીખવાનું છે અને આજીવન જિંદગીભર મિત્રો યાદ રહી જવાનું છે. અને નાનામાં નાની શોર્ટકટ જે છે એ તમને મિત્રો આની અંદર શીખવાડવાની છે. બરાબર, કે એકબીજા પર કાંટાઓ આવવા સામસામે અને મિત્રો 90 ના ખૂણે જે છે એ કાંટો આવવો. સૌપ્રથમ મિત્રો હું 1 મિનિટની નાનકડી એવી વાત કરી અને તમારા મગજની અંદર એક ચિત્ર જે છે એ મિત્રો ફિટ કરું. બરાબર છે, ઘડિયાળની અંદર મિત્રો એકબીજા પર કાંટા આવવા એ સ્થિતિ જે છે એને આપણે જાણીએ છીએ, છતાંય હું બતાવું છું. દાખલા તરીકે મોટો કાંટો જે છે મિત્રો 12 પર છે અને નાનો કાંટો જે છે એ પણ મિત્રો 12 પર છે. બરોબર, યાદ રાખજો. તો આને કહેવામાં આવે છે ઘડિયાળના કાંટાઓ એકબીજા પર આવવા. તો અમે પ્રશ્ન મિત્રો કેવા બનશે, તો પ્રશ્ન મિત્રો આવા પ્રકારના બની રહ્યા છે કે 4 વાગે છે અને 5 વાગે છે, તો 4 અને 5 ની વચ્ચે કાંટાઓ જે છે મિત્રો ઉપરા ઉપર જે છે મિત્રો ક્યારે આવશે, તો એ સમય જે છે મિત્રો આપણે શોધવાનો છે. બરોબર, તો પહેલો પ્રશ્ન એક મિત્રો આવો બનશે. બીજી સ્થિતિ જે છે એનું નામ છે મિત્રો સામસામે કાંટા આવવા. દાખલા તરીકે માનો કે આ 7 વાગેલા છે, આ માનો કે મિત્રો 8 વાગેલા છે, તો સામસામે કાંટા કોને કહેવાય, તો સામસામે મિત્રો આને કહેવામાં આવે છે. બરોબર છે, આ જે પોઝિશન છે એને સામસામે કાંટા આવવા. તો પ્રશ્ન મિત્રો આપણને આવો પૂછે કે 7 થી 8 વાગ્યાની વચ્ચે કાંટાઓ સામસામે જે છે મિત્રો કેટલા વાગે આવશે. અને ત્રીજો અને અંતિમ પ્રશ્ન જે છે મિત્રો કાટખૂણો રચવા વાળો છે, કે દાખલા તરીકે એવું મિત્રો આપણને પૂછે કે 4 વાગ્યા છે અને 5 વાગ્યા છે. બરોબર છે, તો 4 અને 5 ની વચ્ચે કાટખૂણો જે છે મિત્રો કેટલા વાગે રચાય છે, એટલે કે નાનો કાંટો માનો કે આમ હોય અને મોટો કાંટો આ પ્રકાર હોય, તો આ જે છે મિત્રો કાટખૂણો રચાશે. કાટખૂણા માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દર કલાક ની અંદર મિત્રો 2 કાટખૂણા જે છે એ રચાતા હોય છે, એટલે અહીંયા મિત્રો આપણે 2 જવાબ જે છે એ મિત્રો આપવાના રહેશે. બરોબર, કેમ કે આ એક ઘટના મિત્રો એવી છે, તમે કોઈ પણ ઉદાહરણ લઈ જો, ઘડિયાળ લઈને બેસજો તો મિત્રો 2 જગ્યાએ કલાકની વચ્ચે કાટખૂણા જે છે મિત્રો તમને જોવા મળતા હોય છે. તો સૌપ્રથમ તમારી પાસે આટલું બેઝિક તમને મગજમાં સમજાઈ ગયું છે કે મારે જે વાત કરવી છે એ આ 3 ટોપિક જે છે એના પરની મિત્રો શોર્ટકટની મારે સરસ મજાની વાત કરવી છે, જેથી કરીને મિત્રો ગમે ત્યારે કોઈ પણ આની અંદરથી પ્રશ્ન પૂછે તો આપણને ફટાફટ મિત્રો આવડવું જોઈએ. તો જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ આપણે. ચાલો, પ્રશ્ન મિત્રો કંઈક આવા પ્રકારનો બનાવેલો છે કે ભાઈ 1 થી 2 વાગ્યાની વચ્ચે કાંટાઓ કેટલા વાગે મિત્રો એકબીજા પર જે છે એ આવતા હશે. બરોબર છે, તો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આની એક મૂળ મેથડ છે ને પહેલા તમને બતાવી દઉં, પછી એકદમ ટૂંકી જે શોર્ટકટ છે એના દ્વારા મિત્રો આપણે કેવી રીતે ફટાફટ 2 સેકન્ડ 5 સેકન્ડની અંદર જવાબ લાવી શકીએ. બરોબર, મિત્રો મૂળ મેથડ પણ જાણવી એટલા માટે જરૂરી છે કે આપણી પાસે મિત્રો ઘડિયાળની અંદર એક સિસ્ટમ છે કે આપણને કોઈ 2 કાંટા વચ્ચેનો ખૂણો પૂછે તો આપણે કેવી રીતે લાવીએ છીએ. તો બરોબર ધ્યાન રાખજો, 2 કાંટા વચ્ચેનો કોઈ પણ ખૂણો લાવવો હોય તો મિત્રો એકદમ સિમ્પલ શોર્ટકટ છે મિત્રો કે 11/12 મિત્રો મિનિટ વડે ગુણી નાખવાના છે, અને એમાંથી મિત્રો 30 × કલાક કરો ને, એટલે બરોબર ધ્યાન રાખજો ગમે એટલા વાગેલા ઘડિયાળની અંદર હોય તો મિત્રો આ જે છે એના પરથી તમે ખૂણો જે છે એ શોધી શકો છો. આની મેથડ મિત્રો આપણે શીખવાડી લઈએ છીએ, અગાઉ જરૂર પડે તો મિત્રો જોઈ લેજો ભાગ. બરોબર, તો આ મિત્રો હું એટલા માટે કહું છું કે આ મેથડ થી પણ આ તો કરી જ શકાય છે. બરોબર, શા માટે કરી શકાય છે, તો મેં પહેલા જ કીધું કે આનું કામ શું છે, તો આનું કામ છે મિત્રો ખૂણો શોધવાનું છે. બરોબર ધ્યાન રાખજો, આનું કામ શું છે, આનું કામ કહેવાય ખૂણો મિત્રો શોધવો. દાખલા તરીકે નાનું ઉદાહરણ આપી દો, બધાને ખબર છે આ ખૂણો તો મગજમાં છે ને કે 3 વાગે એટલે કેટલો ખૂણો થાય, તો કાટ ખૂણો થાય. બરોબર, ચાલો સાબિત કરીએ ફટાફટ. તો મિત્રો અહીંયા 11/12 મિનિટ ની અંદર આપણે 0 લેવાનું છે, કેમ કે 0 મિનિટ છે. બરોબર છે, અને માઇનસ મિત્રો 30 × કલાક એટલે 3 લેવાનું છે, તો સીમ પર 30 × 90 આ તો પદ 0 થઈ ગયું, 30 × 90 નિશાની અહીંયા ગણવાની નથી. બરોબર, 90 નો ખૂણો જે છે મિત્રો રચાતો હોય, સાચું. તો એનો મતલબ એમ થયો કે જ્યારે પણ કોઈ પણ ઘડિયાળની અંદર ગમે એટલા વાગ્યા હોય ને એનો ખૂણો માંગેલો હોય તો આના દ્વારા ખૂણો મળી રહ્યો છે. તો મિત્રો તમને આ સિસ્ટમ અને આ પ્રશ્નને મેચિંગ કરીને મિત્રો બતાવું. બરોબર, ચાલો જોઈએ આગળ. તો મિત્રો અત્યારે જ વાત કરી મેં કે 11/2 − 30 h, બરોબર એટલે કલાક, આ છે મિનિટ છે, આ છે કલાક. જો આવું કરવામાં આવે તો ખૂણો મળે છે. હવે તમને મિત્રો ખબર છે કે 1 થી 2 વચ્ચે કાંટાઓ કેટલા વાગ્યે એકબીજા પર આવે. મિત્રો કાંટાઓ એકબીજા પર જ્યારે આવે ત્યારે કાંટાઓ વચ્ચેનો ખૂણો જે છે મિત્રો શું થાય એના વિશે તમે જાણો છો? તો બિલકુલ સાચું, યસ, જાણવી છે આપણે. બરોબર, આપણે સાદું ઉદાહરણ જાણતા હોય એટલે શું, દાખલા તરીકે આ 12 વાગેલા છે, તો 12 વાગે માનો કે ઉપરા ઉપર કાંટા આવે. બરોબર, તો એ વખતે એ પોઝિશનમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો શું હોય તો આપણે જાણીએ છીએ કે 0 હોય. બરોબર છે, તો કાંટાઓની કોઈ પણ સ્થિતિ જ્યારે આવશે જ્યારે એકબીજા પર ત્યારે મિત્રો હંમેશા એનો ખૂણો 0 હશે. મતલબ કે આના બરાબર 0, તો વાત થઈ ગઈ મિત્રો પૂરી કે આનો જવાબ જે છે એ 0 આવી જાય એટલે સમજી લેવાનું કે કાંટાઓ ઉપરા ઉપર છે. તો મિત્રો સિમ્પલી રીતે કલાક તો આપણને ખબર જ છે કે 1 થી 2 ની વચ્ચે એટલે 1 ઉપર એટલે કલાક તો 1 મિત્રો ફાઇનલ છે,
એટલે એક જ સ્ટેપ મિત્રો અહીંયા આપણે માંડીએ ને તરત જ તમારો જવાબ બરોબર છે. ચાલો આપણે મિનિટ જ શોધવાની છે, કલાક તો આપણને ખબર જ છે મિત્રો. ચાલો એક થી બે એટલે એક કલાકનો દાખલો કહેવાય બરોબર છે, ત્રણ થી ચાર હોય તો ત્રણ કલાકનો, પાંચ થી છ હોય તો પાંચ કલાકનો. એટલે અહીંયા એક મૂકો ન મૂકો મિત્રો કોઈ ફેર જે છે મિત્રો પડવાનો નથી. તો સિમ્પલી મિત્રો જવાબ આવી ગયો અગિયાર એમ બરાબર આ ત્રીસ દુને મિત્રો સાઠ જે છે એ સામે કરી નાખો તો એમનું મૂલ્ય જે છે મિત્રો સાઠ ના છેદમાં અગિયાર. અને ટૂંકમાં કેવું હોય તો મિત્રો તમે જાણો છો કે અગિયાર પંચાને પંચાવન ને ઉપર મિત્રો આ તો સમય મિત્રો મળી ગયો કે એક વાગીને બરોબર ધ્યાન રાખજો એક વાગીને પાંચ પૂર્ણાંક પાંચ અગિયાર મિનિટ જયારે થાય ત્યારે કાંટાઓ જે છે ઉપરા ઉપર આવે છે બરોબર. અને પ્રેક્ટિકલી રીતે મિત્રો જોઈએ તો પણ મિત્રો આપણને ખ્યાલ આવી જશે કે આ જે છે મિત્રો બાર છે આ એક છે તો એક ઉપર નાનો કાંટો હોય આ એક વાગેલો છે પણ કાંટા બંને ભેગા ક્યારે થાય તો એક ને પાંચ ની આજુબાજુ જ થાય મિત્રો બરોબર. એક ને પાંચ ની આજુબાજુ બંને કાંટાઓ ઉપરા ઉપર થાય પણ આ તમને પરફેક્ટ ટાઈમ જે છે મિત્રો મળી રહ્યો છે. સાથે મિત્રો અહીંયા એક એ પણ તમને હું નજર નખાવાનું છું કે હંમેશા મિત્રો તમારે મિનિટ જોતી છે મિનિટ બરોબર ધ્યાન રાખજો. મિનિટ સાથે અગિયાર ગુણેલા છે, મિનિટ સાથે અગિયાર ગુણેલા, મિનિટ સાથે અગિયાર ની અગિયાર હંમેશા મિત્રો છેદમાં જાય છે. કોઈ પણ દાખલો લો તો હંમેશા અગિયાર છેદની અંદર મિત્રો જઈ રહ્યા છે આ મેથડ મિત્રો બતાવે છે. તો આ પણ મિત્રો નજરમાં રાખજો આગળ જતા ઉપયોગ કરશું. ચાલો જોઈએ મિત્રો આગળ. એટલે મૂળ મેથડ થી તો મિત્રો લાવી જ શકાય છે પણ તમને હું સરસ મજાની મિત્રો આ ત્રણે ત્રણ માટે શોર્ટકટ જે છે મિત્રો આપું છું. એટલે પાંચ પાંચ સેકન્ડ ની અંદર કોઈ પણ પ્રકારનો દાખલો સોલ્વ થઈ જાય બરાબર. એટલે બીજી બહુ વધારે વાતો નથી કરતા, મૂળ મુદ્દા પર જ આપણે ચર્ચા કરીએ ફોકસ કરીએ. તો મિત્રો શોર્ટકટ કોને આધારિત છે? તો શોર્ટકટ જે છે એ મિત્રો ચિત્રને આધારિત છે. એટલે જેની અંદર મિત્રો આપણે બધા જ જાણીએ છીએ અમુક કે આપણને મેં અત્યારે જ મેં તમને વાત કરી હતી કે તમારો ટાર્ગેટ શું છે તો કે એક થી બે વાગ્યા વચ્ચે કાંટાઓ કેટલા વાગે મિત્રો એકબીજા પર આવે તો આપણને મિત્રો ખબર જ છે કે આ બાર છે આ મિત્રો જે છે એ મિત્રો અહીંયા ત્રણ વાગેલા છે અહીંયા જે છે એ મિત્રો એક અને અહીંયા જે છે એ બે. અંદાજે આમાં કોઈ કંઈ પાકું પરિકર લઈને કંઈ દોરવાની કે ફૂટપટ્ટી લઈને માપવાની વાત નથી બરાબર છે. અને મગજમાં ચિત્ર ઊભું થતું હોય તો દોરવાની પણ જરૂરિયાત નથી એ પણ કહી દો બરાબર. એક થી બે ની વચ્ચે કાંટો ક્યાં ભેગો થાય તો બરોબર ધ્યાન રાખજો માનો ક્યાં એક છે એના ઉપરની ઉપર કાંટો આવી જવો જોઈએ બરોબર છે. તો મિત્રો આ પ્રકારની સ્થિતિ થશે તમે જુઓ અંદાજે બરોબર છે. એટલે તમારો મિનિટ કાંટો જે છે મિત્રો ક્યાં હશે તો મિનિટ કાંટો તમારો મિત્રો એકડા પર હશે. જવાબ તમારો મિત્રો સિમ્પલ રીતે આવી ગયો. તો તમારી જે મિનિટની વાત હતી કલાક તો બધાને ખબર જ છે પણ મિનિટ જે શોધવાની હતી એ સિમ્પલી મિત્રો તમારો અંદાજિત જે મિનિટનો સમય છે એને હંમેશા તમારે સાઠ ના છેદમાં અગિયાર વડે મિત્રો તમે ભાગી નાખો એટલે સો ટકા મિત્રો આનો જવાબ થાય. તો સિમ્પલી મિત્રો આનો જવાબ શું થશે તો અગિયાર પંચાને પંચાવન ને ઉપર મિત્રો કેટલા નાખવા પડે? પાંચ. તો જવાબ મિત્રો આવી ગયો કે એક કલાક અને મિત્રો ઉપર કેટલા થશે? પાંચ પૂર્ણાંક પાંચ ના છેદમાં અગિયાર મિનિટે મિત્રો કાંટા જે છે એ ભેગા થાય. વાત થઈ ગઈ પૂરી બરોબર છે. તો સૌથી મહત્વની કઈ વસ્તુ છે? સૌથી મહત્વની છે અંદાજિત મિનિટ કે જે મિત્રો બધાને ખબર છે બરાબર. ચાલો બીજું ઉદાહરણ લઈએ. ચાલો જોઈએ મિત્રો બીજું ઉદાહરણ ફટાફટ કે ચાર થી પાંચ વચ્ચે મિત્રો બંને કાંટાઓ એકબીજા પર કેટલા વાગે આવે? તો મિત્રો સિમ્પલી આને શોર્ટકટ મુજબ ગણવાનું છે બરાબર છે. બાકી સૂત્ર તો આપણી પાસે છે જ તે કે જીરો નો ખૂણો થાય ત્યારે મિત્રો ઉપરા ઉપર કાંટાઓ આવે બરાબર છે. પણ આપણે એવું નથી કરવું, આપણે સિમ્પલી સાદી રીતે મિત્રો વિચાર કરવો છે. તો આપણો ટાર્ગેટ મિત્રો કયો છે? તો આપણને ખ્યાલ છે કે આ ત્રણ વાગેલા છે, આ જે છે મિત્રો છ વાગેલા છે, આ બે ની વચ્ચે એક ચાર વાગે અને એક મિત્રો અહીંયા પાંચ વાગે. પ્રશ્ન એવો છે કે ચાર થી પાંચ ની વચ્ચે જે કાંટાઓ જે છે મિત્રો ઉપરા ઉપર ક્યાં આવે? તો મિત્રો આ રીતે પૂછેલું છે. જો આ નાનો કાંટો અહીંયા હોય મોટો કાંટો અહીંયા હોય એને કહેવામાં આવે છે મિત્રો ઉપરા ઉપર. તો અંદાજિત જો વાત કરીએ અંદાજિત તો મિત્રો ક્યારે આવે? તો કે ચોગડા પર આવે બરોબર છે. તો મિત્રો જવાબ તમારો આવી ગયો કે કેટલી મિનિટ ચાર વાગીને કેટલી મિનિટ થાય? તો બરોબર ધ્યાન રાખજો ચાર ગુણ્યા સાઠ ના છેદમાં અગિયાર એટલે તો બસો ને ચાલીસ જે તમારા છે એને અગિયાર વડે ભાગી નાખો તો મિત્રો સિમ્પલી અહીંયા જોવા તમને મળશે અગિયાર એકવીસા. જો મિત્રો તમે વિચારશો અગિયાર એકવીસા તો મિત્રો ઉપર તમારા નવ જે છે ને તમારા જમા રહેશે અને બસો ને એકત્રીસ સુધી તમારો ભાગ ચાલશે. તો જવાબ મિત્રો તમારો આવી ગયો સિમ્પલી રીતે કે ચાર થી પાંચ ની અંદર મિત્રો ક્યારે મળે કાંટાઓ? તો કે ત્રણ ચાર કલાક અને મિત્રો એકવીસ મિનિટ પૂરી અને ઉપર નવ ના છેદમાં અગિયાર મિનિટે આ સમયે જે છે મિત્રો બંને કાંટાઓ ઉપર ઉપર જે છે તમને જોવા મળતા હશે. આ જે છે મિત્રો તમને પરફેક્ટ ટાઈમ આપે છે પણ આપણે સોલ્યુશન કરતા વખતે અંદાજથી મિત્રો શરૂઆત કરવાની છે. ચાલો જોઈએ મિત્રો એક છેલ્લું અને અંતિમ ઉદાહરણ. ચાલો ઘડિયાળમાં મિત્રો નવ થી દસ ની વચ્ચે બંને કાંટાઓ એકબીજા પર મિત્રો કેટલા વાગ્યા આવશે? તો મિત્રો આ ખરેખર આ ડીવાયએસઓ ની અંદર હમણાં તાજેતરની અંદર ડીવાયએસઓ 2021 નું જે પેપર હતું એમાં મિત્રો આ પૂછેલો હતો બરોબર છે. તો ચાલો જરાક જોઈએ મિત્રો કે એકદમ નાનકડો એવો પ્રશ્ન છે. શું કહેવા માંગે છે? કહેવા મિત્રો આવું માંગે છે કે નાનો કાંટો એ નવ પર હોય અને મોટો કાંટો જે છે મિત્રો એની માથે જ હોય. એટલે એક્ઝેક્ટ નવ પર ન હોય પણ આગો પાછો થોડોક દોરાવાનું હોય છે બરાબર. તો મૂળ વાત મિત્રો એમ છે કે આપણો જે મિનિટ જે છે એ કેટલી મિનિટે ખરેખર મિત્રો જોવા મળશે ઉપરા પર? તો બરોબર છે. જો વાત કોની છે મિત્રો નવ ની વાત છે, મોટો કાંટો નવ ની આસપાસમાં છે બરોબર છે. એટલે આપણે અંદાજિત નવ જે છે મિનિટ લેવાની છે અને આપણે સાઠ ના છેદમાં શું કરી નાખવાનું છે? અગિયાર કરી નાખવાનું છે. સિમ્પલી મિત્રો તમને શું જોવા મળશે? તો નેવે છક્કે ચોપન પાંચસો ને ચાલીસ ને મિત્રો
મિત્રો 11 વડે વ્યવસ્થિત રીતે જરાક જુઓ એટલે તમારો મિશ્રની અંદર મિત્રો જવાબ જે છે મિત્રો આવી જશે. તો મિત્રો એસે ભાગાકાર વિચારીએ તો તમને કેવો જોવા મળશે, તો મિત્રો જુઓ 11 પંચા તો વધી જશે પણ 11 ચોકને મિત્રો કેટલા જોવા મળશે, 11 ચોકને 44 સુધી મિત્રો ચાલે છે. એટલે મિત્રો 10 વધશે ઉપરથી એક શૂન્ય લાય એટલે 100 થયા, તો 11 નવા જે છે મિત્રો 11 નવા જે છે મિત્રો 99 જોવા મળશે અને ઉપર મિત્રો 1 જે છે તમારો બચશે. તો જવાબ તમારો મિત્રો આવી ગયો, શું આવશે તો આ કલાક તો ફાઇનલ જ હોય બરોબર, 9 કલાક તો ફાઇનલ જ હોય પણ એની ઉપર મિનિટો કેટલી છે એની વાત છે. તો મિત્રો 9 કલાક અને મિત્રો એની અંદર કેટલી જોવા મળશે, 49 એકના છેદમાં 11 જે છે મિત્રો મિનિટ જે છે મિત્રો જોવા મળતું હોય છે બરાબર. બીજું તો મેં તમને પહેલા પણ કીધું હતું કે આ તમામે તમામ 3 દાખલા ગણ્યા, 3 દાખલામાંથી એક વસ્તુ કોમન જોવા મળી છે જેનું નામ છે મિત્રો છેદ જે છે એ છેદની અંદર મિત્રો તમને હંમેશા 11 જોવા મળેલા છે. તો બની શકે કે કદાચ ઓપ્શન વાળી વાત જ્યારે મિત્રો લડવાની આવે ત્યારે ઓપ્શનમાં કદાચ એક જ જગ્યાએ 11 હોય, ડીવાયસોમાં પણ એવું જ બનેલું હતું, તો એક જ જગ્યાએ 11 હોય તો એને પણ સિલેક્ટ કરી જ શકો છો બરાબર. બાકી આ નાનકડો હથિયાર તો તમારા હાથમાં છે જ તે. ચાલો હવે મિત્રો વાત કરીએ આપણે એકબીજા પરની વાત છે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ. હવે વાત કરીએ મિત્રો કાંટાઓ સામસામે જે છે મિત્રો ક્યારે આવશે તો જોઈએ. ચાલો હવે મિત્રો આપણે પેટર્ન બીજી જોઈએ કે 7 થી 8 વચ્ચે બંને કાંટાઓ જે છે મિત્રો સામસામે જે છે મિત્રો કેટલા વાગે આવશે. તો આપણે સિમ્પલી શોર્ટકટ દ્વારા અને મિત્રો મૂળ મેથડ જે છે એ પણ મિત્રો આનો વિડીયો મેં અગાઉ મૂકેલો છે, કદાચ જરૂર પડે તો જોઈ લેજો. પણ આજે મિત્રો ફક્ત વાત કરવાની છે શોર્ટકટ દ્વારા કેવી રીતે લાવી શકાય બરાબર. તો મિત્રો 7 થી 8 વચ્ચે કાંટાઓ સામસામે મિત્રો કીધેલું છે, તો માનસિક રીતે આની માટે જરૂરી શું છે, જરૂરી ફક્ત એટલું કે ઘડિયાળને તમે ક્યારેક નિરખીને જોયેલી હોવી જોઈએ બરાબર છે. તો ચાલો આ જે છે મિત્રો 6 વાગે છે, આ જે છે મિત્રો અહીંયા 9 વાગેલા છે, 7 ક્યાં વાગે, અહીંયા 7 વાગે છે બરાબર છે. પ્રશ્ન શું કહેવા માંગે છે, સામસામે કાંટા, તો નાનો કાંટો જે છે મિત્રો અહીંયા 7 ઉપર અને મોટો કાંટો જે છે મિત્રો ક્યાં આવશે, તો માનસિક રીતે તમને ખબર હોવી જોઈએ કે 1 પર આવે બરોબર, ધ્યાન રાખજો ઈ 1 પર આવે બરોબર છે. અને એ પણ આપણને ખબર હોવી જોઈએ કે આમાં થોડુંક અવગણવાનું છે કે એક્ઝેક્ટ નાનો કાંટો 7 પર ન હોય, જો એક્ઝેક્ટ 7 પર હોય તો આ કાંટો 12 પર હોવો જોઈએ બરોબર, કેમ કે તો જ 7 વાગે કહેવાય ને. પણ 5 મિનિટ ખસે છે એટલે દોરાવાર અહીંયા પણ ખસેલો છે પણ એને અવગણી નાખો. પણ મૂળ પોઝિશન એ છે કે મિનિટ કાંટો લંબસમ ક્યાં હોય, તો કે લંબસમ જે છે એ મિત્રો સામસામે જ્યારે 7 વાગે પોઝિશન મૂકેલી હોય તો એ એકડા ઉપર જે છે એ મિત્રો કાંટો હોય બરોબર છે. તો વાત થઈ ગઈ પૂરી મિત્રો. ચાલો કેટલી મિનિટે સામસામે કાંટો આવે, તો મિનિટ આપણે ખાલી શોધવાની છે, કલાક તો ખબર જ છે 7 વાગી ને બરોબર છે. મિત્રો સિમ્પલી રીતે આપણી જે અંદાજિત મિનિટ છે એને મિત્રો 60 ના છેદમાં 11 વડે જરાક ચેક કરી નાખશો, તો મિત્રો 5 વાગે અને 5:11 બરોબર છે. તો કાંટા સામસામે ક્યારે મિત્રો જોવા મળશે, તો બરોબર ધ્યાન રાખજો 7 કલાક અને પૂરેપૂરી મિત્રો 5 મિનિટ છે અને 5 ના છેદમાં 11 જે છે આપણે લેવાનો છે મિનિટનો ભાગ બરોબર છે. તો આ મિત્રો એની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે મિત્રો આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો જોઈએ તો 8 થી 9 વાગ્યાની વચ્ચે કાંટાઓ સામસામે જે છે મિત્રો કેટલા વાગે આવતા હશે બરોબર છે. તો મિત્રો આપણે અંદાજે વાત કરીને, જેમ કે અહીંયા આપણે સમય જે છે મિત્રો આપણે અંદાજે બધે જાણીએ છીએ એ મિત્રો જરાક બતાવીએ ને તો એકદમ સરળતા રહેશે બરોબર છે. તો માનો કે એકવાર પૂરી ઘડિયાળ બતાવું છું એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવે કે ઘડિયાળની અંદર મિત્રો અમુક વખતે સામસામે કાંટાઓ જે છે એ મિત્રો ફિક્સ જ હોય છે અને કાંઈ ગણો નહીં તો પણ મિત્રો તમે કહી શકો એવા પણ એવી પોઝિશનો પણ મિત્રો ઘણી બધી છે બરાબર. તો અહીંયા મિત્રો કોઈ શોર્ટકટ લગાડવાની કોશિશ કરવી નહીં, પરાણે મારી મોચડી બરાબર. જેમ કે કોઈક તમને પૂછે કે 6 અને 7 ની વચ્ચે, 6 વાગીને 7 ની વચ્ચે મિત્રો સામસામાં કાંટા ક્યારે આવે, તો બરોબર ધ્યાન રાખજો 6 અને 7 ની વચ્ચમાં ક્યાંય કાંટો સામસામેનું આવે, કેમ કે 6 વાગે એક્ઝેક્ટ આવી ગયો તો પછી ક્યાંય આવતો હોતો નથી. એવી જ રીતે 5 અને 6 ની અંદર આ 5 વાગે એટલે કાંટાની શરૂઆત થશે, પછી મિત્રો આખો રાઉન્ડ ફરીને 6 વાગે ત્યાં સુધી ક્યાંય આવતો નથી. મતલબ કે 5 થી 7 ની વચ્ચે તો એક જ વખત કાંટો જે છે મિત્રો સામસામે આવે છે. ચાલો પ્રશ્નને સોલ્વ કરીએ કે 8 થી 9 વચ્ચે મિત્રો પૂછેલું છે, તો 8 થી 9 વચ્ચે એટલે મિત્રો 8 થી શરૂઆત કરી એટલે અંદાજિત જ આપણે પહેલા દોરી નાખવાનું છે. માનો કે આ કાંટો જો આ રીતે હોય તો એના વિરુદ્ધ સ્થિતિ મિત્રો કઈ રીતે હોય, તો મિત્રો અહીંયા 2 પર જે છે અંદાજે આવશે તમને ખ્યાલ છે, કેમ કે આ કાંટો છે જે હું જે ઉપર લઈ જઈશ બરાબર, એટલે 8 અને 9 ની વચ્ચે મિત્રો આ રીતે થશે. તો અંદાજિત સમય જે છે મિત્રો શું લઈ શકાય, તો 2 મિનિટનો લઈ શકાય. તો મિત્રો સિમ્પલી આપણે મિનિટ જે છે એ કેટલી આવે, તો મિત્રો 2 ગુણ્યા આપણે 60 ના છેદમાં 11 કરશું, તો મિત્રો 120 ને 11 વડે ભાગી નાખીએ, તો સિમ્પલી મિત્રો 11 દશા આપણને જોવા મળશે બરાબર છે. 11 દશા 110 અને ઉપર 10 જે છે મિત્રો જમા પડ્યા રહે છે. તો આનો જવાબ મિત્રો આવી ગયો કે 8 કલાક અને ઉપર મિનિટ કેટલી ચાલે છે, તો કે 10:10 ના છેદમાં 11 જે છે મિત્રો મિનિટ, આટલા મિનિટે કાંટો જે છે મિત્રો સામસામે. અને અંદાજે તમે ચેક કરો સાચું જ પડે બરોબર છે, વિચાર કરો કે આ 8 ઉપર કલાક કાંટો છે અને મિનિટ કાંટો જે છે ને મિત્રો બરોબર ધ્યાન રાખજો 10 મિનિટ તો કાપવી જ પડશે, 10 ઉપર થોડોક દોરાવાર જશે પછી જ સામસામેની પોઝિશનમાં ગોઠવાશે. આ પ્રેક્ટિકલનું કામ છે, ઘડિયાળ લઈને જોવાનું કામ છે બરોબર છે. તો ચાલો મૂળ વાત કરીએ, તો મિત્રો ખ્યાલ આવી ગયો કે એકબીજાની પોઝિશન હોય તો ભલે, સામસામેની પોઝિશન હોય તો ભલે, તમારે માનસિક રીતે કાંટાની સ્થિતિ જાણતા હોય તો એ મિનિટને મિત્રો 60 ના છેદમાં 11 વડે ગુણી નાખવાથી તમને મિનિટ મળતી હોય છે, કલાક તો તમારી પાસે હાજર હોય જ છે બરોબર છે. તો આવી રીતે મિત્રો એકદમ ફટાફટ 5 સેકન્ડમાં લાવી શકાય છે.
છેલ્લી અને અંતિમ વાત કરીએ છીએ, ધ્યાન રાખવા જેવી છે કે 90 નો ખૂણો જે છે એ મિત્રો 2 કલાકની વચ્ચે 90 નો ખૂણો કેટલા વાગે બનશે, તો એમાં મિત્રો થોડું ધ્યાન રાખવાનું. ચાલો જોઈએ આગળ. ચાલો હવે જોઈએ મિત્રો કાટખૂણાની છેલ્લી અને અંતિમ સ્થિતિ, કે 4 થી 5 વચ્ચે બંને કાંટાઓ કાટખૂણા પરની સ્થિતિ મિત્રો ક્યારે આવે. તો મિત્રો સિમ્પલી ઠંડા મગજે વિચાર, જો આપણો પ્રશ્ન એવો છે મિત્રો 4 થી 5 એટલે નાના કાંટાનું 4 પહેલા ફિક્સ કરવું પછી આપણો આઈડિયા જે છે આવશે. મિત્રો કાટખૂણો ગમે એ બાજુ દોર હોય તો આપણને આવડતો હોય છે, બરાબર. હવે આ રેખા આમ ગઈ છે તો મિત્રો બીજી રેખા જે છે આ રીતે હોય તો જ કાટખૂણો રચાય છે, પેલા માનસિક રીતે હા કે ના પાડજો, બરાબર છે. તો કે યસ, આ કાટખૂણો કહેવાય, બરાબર. તો અંદાજિત સ્થિતિ જે છે મિત્રો આપણી પકડાઈ ગઈ છે એકડા વારે, બરાબર છે. બીજી મારે તમને એ વાત કરી છે, ગણ્યા પહેલા જ બીજી વાત કરી દઉં પછી આપણે ગણવાની શુભ શરૂઆત કરીએ, કે મિત્રો હજુ પૂરા 5 નહીં વાગે ત્યાં ફરી પાછો બરોબર ધ્યાન રાખજો આ બાજુની સ્થિતિ જે છે મિત્રો પકડશે, કેમ કે આ સહેજ કાંટો અહીંથી જે મિનિટ કાંટો 1 પર છે એ ફરતા ફરતા 12 સુધી ન પહોંચે ત્યાં સુધી તો 5 વાગવાના નથી, એટલે મિનિટ કાંટો મિત્રો આ એકડા પરથી ફરતા ફરતા અહીંયા આવશે ને તો વળી પાછી આ પોઝિશન સર્જાશે, જુઓ તમે, બરાબર. અહીંયા પણ મિત્રો શું જોવા મળશે, તો કે અહીંયા કાટખૂણો જોવા મળે છે. તો મિત્રો એક આ પોઈન્ટને તમે પકડી લો, બરાબર છે. તો આપણી બંને અંદાજિત પોઝિશન મળી ગઈ હોય તો આપણને બધાને ખબર છે કે કાટખૂણા મિત્રો 2 બને, બરાબર છે. કે એક સ્થિતિમાં કાટખૂણો બને અને મિત્રો એક બીજો પણ કાટખૂણો બને તો કાંઈ વાંધો નહીં, ભલે 2 બનતા હોય કોઈ જીમાં કાંઈ અઘરું નથી, ખાલી તમારે સમજવાનું જ હતું કે 2 કાટખૂણાઓ બને. ચાલો પહેલો કાટખૂણો છે મિત્રો 1 ની સ્થિતિ પર બનતો હોય તો મિત્રો 60 ના છેદમાં 11 વડે ગુણીએ તો આપણને હવે પાકું થઈ ગયું છે કે 5.5 ના છેદમાં મિત્રો 11. તો મિત્રો એક કાટખૂણો કેટલા વાગ્યા રચાય છે, તો 4 કલાક અને 5.5 ના છેદમાં 11 મિનિટે મિત્રો આ પ્રથમ જે છે એ કાટખૂણો રચાય છે, 4 વાગીને 5 ઉપરની આજુબાજુની મિનિટે રચાય છે, બરાબર. ચાલો બીજો કાટખૂણો જે છે મિત્રો ક્યારે રચાય છે, તો એની મિનિટ આપણે શોધવાની છે. તો મિત્રો અંદાજિત આપણો મોટો કાંટો ક્યાં પહોંચ્યો છે, તો કે 7 પહોંચ્યો છે. તો 7 ગુણ્યા મિત્રો 60 ના છેદમાં 11 જરાક કરીએ તો 7 6 ને મિત્રો 42, બરાબર છે. 420 ને 11 વડે મિત્રો જરાક ભાગીએ અને આપણે મિશ્રણની અંદર મિત્રો રૂપાંતર કરીએ તો મિત્રો કંઈક આવું જોવા મળશે તમને, 38.11 ના છેદમાં 2, બરાબર. તમારે ચેક કરવું તો ખાલી કરી લેજો કે આ ભાગાકાર જે છે નાનકડો એવો સાચો છે શું છે, બરાબર. તો આની માટે મિત્રો આપણે આવું કહી શકીએ કે 4 કલાક એટલે કે 4 વાગી અને મિત્રો 38 મિનિટ અને 2 ના છેદમાં 11 મિનિટે જે છે મિત્રો ખરેખર કાટખૂણો જે છે મિત્રો રચાતો હોય છે, બરાબર. ચાલો આપણે ખાલી ચેક કરીએ, આમ તો ખાલી જોઈએ તો ખરા કે ખરેખર 4 ને 38 મિનિટ થાય છે, તો બરાબર. જાણે જો અહીંયા મિત્રો કેટલી મિનિટ થાય, અહીંયા 30 મિનિટ થાય, 30 ઉપર મિત્રો 35, 36, 37, 38 ઉપર જતો જ રહેશે 100%, બરાબર. એટલે અંદાજે જોશો તો પણ તમને ખબર પડી જશે કે હા બરોબર છે, આ ટાઈમ જે છે યોગ્ય મળી રહ્યા છે. તો મિત્રો એકદમ સિમ્પલ રીતે તમે 2 કલાક વચ્ચે કેટલા કાટખૂણા ક્યારે રચાય છે, સામસામે ક્યારે આવે છે અને એકબીજા પર ક્યારે આવે છે, ફરીથી મિત્રો ફટાફટ એક છેલ્લું અને અંતિમ ઉદાહરણ જોઈ લઈએ. ચાલો અંતિમ દાખલો જોઈએ મિત્રો, 5 થી 6 ની વચ્ચે કાંટાઓ જે છે મિત્રો કાટખૂણો જે છે એ કેટલા વાગે રચતા હશે. તો કાટખૂણા મિત્રો દરેક કલાકે મિત્રો 2 વખત રચાય, એ તો મિત્રો મેં તમને ખાલી બતાવી દીધું, બરાબર છે. તો ટાર્ગેટ પ્રશ્નને મિત્રો કઈ રીતે પકડવાનો છે, તો જો 5 થી 6 એટલે નાના કાંટાને 5 ઉપર પહેલા ચોંટાડી દો અંદાજે, એટલે મિત્રો તમને ખ્યાલ આવશે કે 90 નો ખૂણો બનાવવા માટે 3 ગેપ જોઈએ, 1 ગેપ 2 ગેપ અને 3 ગેપ. એટલે મિત્રો અહીંયા અંદાજે 8 પર લઈ લો, પછી 8 થી આગળ પાછળ હોઈ શકે છે એમાં કઈ વાંધો નથી. તો પહેલી પોઝિશન તો મિત્રો આ રચાય છે કે એક મિત્રો અહીંયા કાટખૂણો જે છે એ અત્યારે બની ગયો છે, બરાબર છે. હવે શું થશે, તો હજુ મિત્રો એક આની પહેલા કાટખૂણો બનેલો હતો કે જ્યારે મિત્રો નાનો કાંટો 5 પર હતો અને મોટો કાંટો 12 પર હતો ત્યારે એક્ઝેક્ટ 5 વાગેલા હતા, પછી મિત્રો આ કાંટો ફરતા ફરતા આમાં આવ્યો છે, મતલબ કે 1 2 3, એટલે અંદાજે મિત્રો અહીંયા પણ એક કાટખૂણો જે છે એ રચાણેલો છે, એ બિલકુલ સાચી વાત છે. તો મિત્રો એક અંદાજે બગડા પર રચાણો છે, તો જવાબ મિત્રો આપણો આવી ગયો 2 ગુણ્યા 60 ના છેદમાં 11 જે છે મિત્રો કરી નાખીએ છીએ. તો 120 ને 11 વડે જરાક ભાગાકાર કરી નાખો તો મિત્રો હમણાં વાત કરી હતી કે 11 દશા 110 ને ઉપર જે છે મિત્રો 10 મિનિટ વધે છે, બરાબર. તો મિત્રો 5 વાગી અને મિત્રો 10.10 ના છેદમાં 11 જે છે એટલા સમયે મિત્રો કાટખૂણો રચે છે. અને બીજો કાટખૂણો મિત્રો ક્યારે રચાય છે, તો આપણને ખ્યાલ છે 8 ગુણ્યા 60 ના છેદમાં 11 મિત્રો આપણે કરીએ તો 8 6 ને મિત્રો 48 એટલે કે 480 ને મિત્રો 11 વડે જરાક ભાગીએ, જરાક ચેક મિત્રો કરી લીજો, 43.7 ના છેદમાં 11 જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો કહી શકીએ. અને એનો સમય મિત્રો આપણે લખવો તો આપણને ખબર જ છે, કલાક તો ખબર જ છે કે 5 વાગી અને મિત્રો કેટલી મિનિટ થશે ઉપર 43, પણ એના ઉપર કાંઈક 7 ના છેદમાં 11 જે છે મિત્રો આપણે ભાગ જેટલું ચલાવવું પડે, બરાબર છે. તો આ જે છે મિત્રો આની માટે યોગ્ય જવાબ આપણે કહી શકીએ છીએ. અને તમે માનસિક રીતે તમે જોશો ને તો ખ્યાલ આવશે, જો આ કાંટો 5 પર છે તો આ કાંટો જે છે મિત્રો ક્યાં આવ્યો છે, 40 ઉપર થોડો ઘણો ગયો હોય છે પણ મેં નથી દોરેલો, બરાબર. એટલે 43 જેની આજુબાજુની અંદર મિત્રો હોય છે. તો મિત્રો આમ તો આજનો નાનકડો એવો ભાગ મિત્રો એટલા માટે ખાસ મૂકેલો હતો કે આપણે ઘડિયાળ તો મિત્રો મૂકેલું છે, લગભગ સામસામેની સ્થિતિ ને આ બધું શીખવાડેલું છે,
પણ એક એકબીજા પર આવે કાંટાઓ એ કદાચ મિત્રો કદાચ બાકી હોય એવું મને વેમ પડે છે બરાબર. માટે મિત્રો એક નાનકડો એવો ભાગ એટલા માટે બનાવ્યો જેની અંદર મેં ત્રણે ત્રણ સ્થિતિ જે છે એને સિમ્પલી પૂછી નાખી. હવે તમને ગમે એટલા વાગ્યાની કોઈ પણ સ્થિતિ પૂછેલી હોય તો તમે ફટાફટ મિત્રો એકદમ નાનકડા શોર્ટકટ દ્વારા મિત્રો લાવી શકો છો. તો પરીક્ષામાં મિત્રો ત્રણ માંથી કોઈ પણ પોઝિશન તમને પૂછે તો મિત્રો ફટાફટ 5 સેકન્ડ ની અંદર મિત્રો આ ભાગ જોયા પછી જવાબ જે છે મિત્રો તમે આપવા માટે સક્ષમ જે છે મિત્રો થઈ જાવશો. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરતા રહેવાનું છે. અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો લાઈક આપવાનું પણ આપણે ભૂલવાનું નથી. અને મિત્રો મટીરિયલ માટે આપણી જે વેબસાઇટ છે એની અવારનવાર મુલાકાત જે છે મિત્રો લેતા રહેજો. મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશો કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.